गृह राज्यमंत्री हर्ष संघवी अध्यक्ष स्थाने रांदेर अडाजणपाल पोलिस स्टेशन अने रेडियंस इंटरनेशनल स्कूल संयुक्त उपक्रमे जहांगीराबाद उगत केनाल रोड खाते रेडियंट शाळाना सूरत शहर पोलिस द्वारा दत्तक लेवामां आवेल थेलेसीमियाग्रस्त बाळको माटे चौथो रक्तदान कैम्प योजायो हतो। समग्र दिवस दरमियान 2011 थी वधु युनिट रक्त एकत्र करवायो हतो, जेमां जागृत नागरिको साथे पोलिस विभागना 200 जवानोए पण रक्तदान कर्यो हतो। सूरत शहर विस्तारमां रहेता थेलेसीमिया पीड़ित बाळकोने वर्ष दरमियान रक्त पूरु पाडवानी व्यवस्था करवाना हेतुथी आयोजित आ कैम्पमां वन अने पर्यावरण राज्यमंत्री मुकेश पटेल विशेष उपस्थित रह्या हता। बन्ने मंत्रीओए रक्तदाताओने मळीने प्रोत्साहित कर्या हता। आ प्रसंगे गृह राज्यमंत्रीए जणाव्युं हतुं कि थेलेसीमिया एक एवो रोग छे जेमां दर महीने व्यक्ति ने स्वस्थ रहेवा माटे लोही बदलावानी जरूर पड़े छे। त्यारे सूरत शहेरमां वसता 1400-1500 जेटला थेलेसीमियाग्रस्त बाळकोनी वहारे सूरत शहर पोलीस सामाजिक जवाबदारीना भागरूपे एक खानगी पहल शुरू करी छे। એમ જણાવી ગુજરાત પોલીસ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની પોતાની ફરજ અને સેવાની સાથે માનવ સેવાને પણ પ્રાધાન્ય આપી રહ્યું હોવાનું ગર્વથી જણાવ્યું હતું। સુરત શહેર પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ લોકોને સુરક્ષાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણની ઉત્તમ વિચારધારા સાથે કાર્ય કરી રહી છે। દર મહિને થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રક્તદાન કેમ્પો દ્વારા નાત જાત ધર્મના ભેદભાવ વિના માનવ ધર્મને અનુસરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને લોહી પૂરું પાડવામાં આવી રહ્યું છે। એમ જણાવી લોકોને પણ સમજાવવા, જરૂરિયાતમંદોને મદદ કરવા તેમજ પોલીસ પરિવાર દ્વારા થતી કામગીરીને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો। મંત્રીએ કહ્યું હતું કે લોહીનો રંગ લાલ હોય છે તે ક્યારેય કોમી રંગ આપી શકાય નહીં। હિન્દુ હોય કે મુસ્લિમ, સોયને લોહીની જરૂર પડતી હોય છે। સુરતમાં દર મહિને 700થી વધુ યુનિટ બ્લડની જરૂર હોય છે, જેની સામે પોલીસ દ્વારા દર મહિને કેમ્પો યોજી 2 ગણું રક્ત એકત્ર કરવામાં આવે છે, જે સ્થાનિક ઉપરાંત બહાર ગામથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે। ત્યારે સોએ સાથે મળી માનવતાના ધર્મ નિભાવવા આહવાન કર્યું હતું। રાંદેરમાં સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવા કામગીરી સાથે સઘન કામગીરીના પરિણામે રાંદેરમાં સામાજિક સૌહાર્દ અને એકતાનો પ્રેરણાદાયી માહોલ સર્જાયો છે। એમ જણાવતા તેમણે આ વિસ્તારની જનતાને કોઈપણ સ્થળે અસામાજિક પ્રવૃત્તિઓ, ડ્રગ્સ, ચરસ, ગાંજાનું વેચાણ કે સેવન થતું હોવાનું જણાય તો તુરંત પોલીસને જાણ કરવા ભારપૂર્વક અપીલ કરી હતી। આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે સુરતની પ્રજાના હકારાત્મક અભિગમ અને તેમના સહયોગથી પ્રશંસા કરી દર મહિને થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજવાનો સુરત પોલીસનો સહિયારો ઉપક્રમ હોવાનું જણાવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા કરાયેલા રક્તદાનમાં નવતર પ્રયોગને લોકોના ઉત્તમ પ્રતિસાદ મળતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે 4 મહિના પહેલા પ્રારંભ કરાયેલા થેલેસીમિયા પીડિત બાળકો માટે આ રક્તદાન સેવા યજ્ઞમાં પ્રથમ કેમ્પમાં 1051, બીજા કેમ્પમાં 1100, ત્રીજા રક્તદાન કેમ્પમાં 1850થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર DH પરમાર, એડિશનલ પોલીસ કમિશનર KN ડામોર, નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા, પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, રેડિયન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ, શાળાના શિક્ષકો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા એક ખૂબ જ ઉત્તમ માનવતાના દર્શન કરાવતું કાર્ય આજથી બરાબર 4 મહિના પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મેં પોતે અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરજી 2 જણે બ્લડ ડોનેટ કરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને આ બ્લડ કામ આવે તે માટે સુરત શહેર પોલીસ પર દર મહિને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા આ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે। પહેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 1050 એવી બ્લડ યુનિટ ભેગી થઈ છે। બીજા બ્લડ ડોનેશન કેમ્પમાં પહેલા બ્લડ ડોનેશન કેમ્પનો રેકોર્ડ બન્યો, ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પની અંદર બીજા બ્લડ ડોનેશનનો કેમ્પનો રેકોર્ડ તોડીને 1800 જેટલી બોટલો ભેગી થઈ છે। આજે આ 3-3 બ્લડ ડોનેશન કેમ્પના રેકોર્ડો તૂટ્યા। આજે સુરત શહેર પોલીસ દ્વારા આ કેમ્પમાં 2000થી વધારે બ્લડ યુનિટ ભેગી કરવામાં આવશે। હમણાં તક કમસે કમ 800 જેટલા યુનિટો ભેગા થઈ ગયા છે। આપ જોઈ શકો છો 170થી વધારે ખુરશીઓ લગાડવામાં આવી, ખુરશીઓ ઓછી પડી અને આજે એક ઉત્તમ દર્શન, એક એવા દ્રશ્ય થઈ ગયા કે જે દ્રશ્ય માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની તમામ સામાજિક સંસ્થાઓને પ્રેરણા પૂરી પાડે છે। જેમ રોગનો કોઈ ધર્મ નથી હોતો, થેલેસીમિયાગ્રસ્તમાં તમામ સમાજના બાળકો, એ તમામ બાળકોને આ યુનિટો અપાતો, એ જ રીતે કહેવત છે
કે જો કોઈ હિન્દુ પરિવાર હોય કે મુસ્લિમ હોય, કોઈનું બી લોહી જો લઈને ભેગું કરી લેવામાં આવે તો દુનિયાની કોઈ બી એફએસએલ કે સાયન્ટિફિક લેબ એવી નથી બની કે જે હિન્દુ અને મુસ્લિમનું લોહી અલગ પાડી શકે ધર્મમાં. એ જ રીતે આજે બધા ધર્મના સંસ્થાઓએ ભેગા થઈ, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, આ બધા જ સમાજો ભેગા થઈ પોલીસમાં, પોલીસના જવાનો, યુવાઓ, મહિલાઓ, આ બધાએ ભેગા થઈને 2000 જેટલા બ્લડ યુનિટ આજે ડોનેટ કરવાનો એક સંકલ્પ લીધો છે. અને આપ જોઈ શકો છો કે લાઈન કતાર ખૂબ લાંબી લાગે છે. મને વિશ્વાસ કે જ્યાં 4 મહિના પહેલા એક સંકલ્પ લઈ એક પ્રકલ્પ ચાલુ થયો, મને ખૂબ ખુશી થાય. ગૃહમંત્રી તરીકે મેં આજે સુરત શહેર પોલીસને અભિનંદન આપ્યા કે પ્રકલ્પ ચાલુ તો થાય પણ એને કન્ટિન્યુઅસ એ જ સ્પિરિટ જોડે ખેંચું અને વારંવાર એક પછી એક રેકોર્ડો તોડો. આ ખૂબ મોટો વિષય. સુરત શહેર પોલીસને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગુજરાત પોલીસ એ માત્ર લો એન્ડ ઓર્ડર પૂરતી પોલીસ નથી, એ માત્ર કોઈ ટ્રાફિક વાયોલેશન એટલે ટ્રાફિકના નિયમ તોડ્યા હોય અને એની પાસેથી ફાઇન લેનાર જ ફોર્સ નથી. આ ફોર્સના અનેક દ્રશ્યો આપણે સૌ લોકોએ નજીક જોયા. એ ચાહે વાવાઝોડું હોય, વાવાઝોડામાં સૌથી ફ્રન્ટ ફોર્સ તરીકે કામ કરનાર ફોર્સનું નામ છે ગુજરાત. રોડ પર, રસ્તા પર ભારી પવનના કારણે ઝાડ પડી જતા હોય એને ઉચકવા માટે સૌથી પહેલી ફોર્સ કોઈ જોઈએ તો એ ફોર્સ હોય ગુજરાત પોલીસ. ઇલેક્ટ્રિક પોલ પડી જાય, વાયરો કટ કરીને પોલને બાજુમાં કરવા જેથી ત્યાંના નાગરિકોને કોઈ બી પ્રકારની જાનહાની ના થાય. કાલે જૂનાગઢના દ્રશ્ય આપણે સૌ લોકોએ જોયા છે. મેં જૂનાગઢ રેન્જ આઈજી, જૂનાગઢ એસપી અને આખી ટીમ ફોનના માધ્યમથી આ તમામ લોકોને અભિનંદન આપ્યું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બી એ લોકોએ જે કામગીરી કરી એને બિરદાવી છે. કાલે આપણે સૌ લોકોએ વિડીયો જોયો જેમાં એક દીકરી, આજુબાજુના લોકો કોઈ વૃદ્ધ પાણીમાં તનાતા નજરે પડે, એ દીકરીની ચીજ મારા પપ્પા જાય છે, મારા પપ્પા જાય છે. એના પપ્પાને બચાવનાર ફોર્સનું નામ છે જૂનાગઢ. આવા ભારી પાણીની અંદર, ફૂલ વરસાદની અંદર એ વૃદ્ધને બચાવીને બહાર આવે. ભારત દેશમાં તમામ નાગરિકોને, તમામ લોકોને પોતપોતાની આસ્થા, પોતપોતાના ધર્મને નિભાવવા માટે જે પ્રકારે લોકોની આસ્થા હોય છે, એ આસ્થાને અમે હંમેશા બચાવવા માટેનો પ્રયત્ન કરતા હોય. આપણે સૌએ દ્રશ્ય જોયા, એક વૃદ્ધ માતા જે પાણીમાં ફસાય છે, એ વૃદ્ધ માતાને પાણીમાંથી બહાર લાવે છે અને એમને જે માતાજી પર આસ્થા હોય છે એ માતાજીની મૂર્તિ બી ખભે મૂકીને ગુજરાત પોલીસ બહાર લાવતા એ દ્રશ્યો બી આપણે સૌ કાલે અમદાવાદ, નવસારી તમામ જગ્યા પર આ ભારે વરસાદમાં અમદાવાદ પોલીસ હોય, નવસારી પોલીસ હોય, એ રોડ પર જ્યારે તમામ નાગરિકો, સામાન્ય નાગરિકો પોતપોતાના પરિવારને બચાવવા માટે ઊંચાણવાળા સ્થળ પર જતા રહેતા હોય છે, પહેલાં બીજા માલે જઈને રહેતા હોય છે, ત્યારે આ ભર પાણીમાં કાલે જે રીતે પોલીસે કામગીરી કરી છે એ બદલ આખા ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા છે. ફરી એકવાર જે પ્રકારે ગુજરાત પોલીસે વાવાઝોડાનો સામનો કર્યો હોય, કાલે ભારી વરસાદમાં સૌ રાજ્યના નાગરિકોની બચાવની કામગીરીમાં કામગીરી કરી હોય, આજે જે પ્રકારે સુરત પોલીસે થેલેસેમિયા ગ્રસ્ત પરિવારને દર મહિને બ્લડ ડોનેશન કરાવીને એ લોકોને મદદ કરવાનો જે સંકલ્પ લીધો છે અને આજે 4th મહિને કમસે કમ 6000થી વધારે બ્લડ યુનિટ ભેગા કરવામાં જે સફળતા મળી છે તે બદલ સુરત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.